સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતી રદ મામલે ભલામણો કરતા ભાજપે સિન્ડિકેટ સભ્યો સામે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યારે ભાજપના જ એક સિન્ડિકેટ સભ્યની નિમણૂક જ ખોટી હોવાની ભાજપના કોર્પોરેટરે કુલપતિને રજૂઆત કરતા આંતરિક જૂથવાદનું રાજકારણ ગરમાયું છે. આશ્ચર્યની વાત એ છે કે 3 ટર્મથી ખોટી નિમણૂક મામલે સિન્ડિકેટ બેઠકના આગલા દિવસે જ ગટસ્ફોટ ભરી રજૂઆત થઈ છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના લેબ ટેકનિશિયન અને વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓને સાથે રાખી કુલપતિ નીતિન પેથાણી સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે આર્ય તબલા વિષયની પદવી ધરાવતા ન હોવા છતાં સિન્ડિકેટ સભ્ય બન્યા હોવાથી તેમને તમામ પદ પરથી દૂર કરવામાં આવે, 10 દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિત્યા માર્ગે આંદોલન થશે. બુધવારની સિન્ડિકેટ બેઠકમાં આ મામલે ધમાસાણ થાય તેવી સંભાવના છે અને એ માટે સિન્ડિકેટના આગલા દિવસે રજૂઆત થઈ. જો કે આ રજૂઆતથી ભાજપી સિન્ડિકેટ સભ્યોનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે.